આજે ભારત સરકારનું બજેટ પેશ થયું છે, બજેટને હું આવકારું છું. કોરોનાની મહામારીમાં જે વિશ્વ આખું જ્યારે સ્થગિત થયું હતું અને હજુ પણ વિશ્વના ઘણા દેશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કુશળતાને કારણે, દીર્ઘદ્રષ્ટિને કારણે, એમના ઇનિશિયેટિવને કારણે કોરોનામાં પણ વિકાસ ભારતે કર્યો છે. સાથે સાથે આત્મનિર્ભર ભારત એ ફલિત થાય એટલા માટે આ બજેટ એનું બેઝ બનીને આપણી સામે ઉભરીને આવ્યું છે. બજેટમાં આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વગ્રાહી વિકાસ, માનવ સંસાધન, ઇનોવેશન, R&D, મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ, એ બધા સિદ્ધાંતોના આધાર ઉપર આ બજેટ આપણી વચ્ચે મુકાણું છે. બજેટના બધા લોકોને લાભ થાય વિકાસ એ કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. અને ખેડૂત યુવાનોને રોજીરોટી, ખેતીની ચિંતા, સાથે સાથે નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે પણ વિશેષ ચિંતા આ બજેટમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્યના અલગ અલગ સેક્ટર ઉપરથી આપણે ધ્યાનમાં આવે છે. લગભગ 65,000 કરોડ રૂપિયાના આરોગ્ય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય કેન્દ્રોને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન થયો છે અને સ્વચ્છ મિશન 2.0નો પણ પ્રારંભ કરાવ્યો છે. 4 નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, એટલે કે આ બધા વાયરસો માટે એક વાયરોલોજીની સંસ્થાઓ પણ આ બજેટમાં ઉલ્લેખ કરીને આ કોરોનામાંથી આપણે જેને કહીને કે આપત્તિને અવસરમાં પલટાવવા માટે બજેટમાં આપણે ઉલ્લેખ થયો છે. તમામ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં પણ લેબોરેટરી, એ પણ એક બહુ મોટી વાત છે, જેથી કરીને લોકોને સ્થળ ઉપર જ બધી સુવિધાઓની પ્રાપ્તિ થાય. જલ જીવન મિશન, એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને સાથે સાથે ભારે વાહનને સ્ક્રેપ કરવા, એના માટે પણ પોલિસી જે જાહેર કરવામાં આવી છે, આ એક વિશેષતા છે. 100 નવી સૈનિક સ્કૂલો, એ પણ બહુ મોટી રોજીરોટી લોકોને આપશે. અને 750 એકલવ્ય મોડેલ સ્કૂલો, એ પણ આદિવાસી વિસ્તારોને ખૂબ મોટો લાભ થવાનો છે. ડિજિટલ પેમેન્ટ, એના ઉપર પણ ભાર આપ્યું છે. અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, નાબાર્ડ ઉપરાંત માઇક્રો ઇરિગેશન, એના માટે પણ વિશેષ ભાર આપીને 5,000 કરોડ રૂપિયાની જોગવાઈ, એ આવનારા દિવસોમાં આધુનિક ખેતી તરફનો એક અભિગમ છે. સાથે સાથે 1 કરોડ લોકોને ઉજ્જવલા તો લાભ, એની જોગવાઈ કરી છે. અને 7 નવા ટેક્સટાઇલ મેગા ઇન્વેસ્ટમેન્ટ પાર્કની જે વાત થઈ છે, અને MSMEમાં 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ, એ ગુજરાતના વિકાસમાં આપને ખૂબ લાભ થશે. રેલવેમાં પણ બ્રોડગેજનું ઇલેક્ટ્રિફિકેશન, એટલે ઝડપી ટ્રેનો ચાલે, એ પણ એક બહુ મોટી વાત થઈ છે. અને કેવડિયામાં જે વિસ્ટા ડોમ કોચની જે સંખ્યા વધારવાની વાત છે, એનાથી પણ લાભ થશે. સૌ પ્રથમ વખત ડિજિટલી વસ્તી ગણતરી, એ પણ એક નવો અભિગમ નરેન્દ્રભાઈ લાવ્યા છે. ગિફ્ટ સિટીમાં પણ આપણે ખૂબ લાભ થયો છે. BSE, NSEમાં રોકાણકર્તાઓ એમના વિદેશી મૂડીરોકાણ ઉપર ટેક્સમાં રાહત અપાશે. સાથે સાથે એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓને પણ કેપિટલ ગેઇન ટેક્સમાં ગિફ્ટ સિટીમાં લાભ મળશે, એટલે નવી નવી એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ પણ આપણે પ્રાપ્ત થશે. અને ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના ગિફ્ટ સિટીમાં બેન્કિંગમાં પણ જે યુનિટમાં રોકાણ થયું હશે, ત્યાં કેપિટલ ગેઇન ટેક્સમાં પણ જે છૂટ આપવામાં આવી છે, તેનાથી પણ ગિફ્ટ સિટીની પ્રવૃત્તિઓને ખૂબ
वेग मळशे। अल्टरनेट इन्वेस्टमेंट फंडनी पण प्रोत्साहन એ આવનારા દિવસોમાં ગિફ્ટ સિટીમાં ખૂબ રોકાણ આવશે તેવી અમને શ્રદ્ધા છે। ગુજરાતને દરિયા કિનારો આટલો મોટો છે, દરિયા કિનારાની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ગુજરાતને ખૂબ આનાથી લાભ થશે તેવું મને પૂર્ણ શ્રદ્ધા છે।